हेलो विद्यार्थी मित्रों, केम छो बता? मजा माने न्यू विजय स्कूल ऑनलाइन क्लास में तमारू स्वागत छे। तो आज आपणे धोरण 3 विषय अंग्रेजी एम आपणे थोड़ू रिविजन करी लईए। तो रिविजन में आपणे शुं करशुं के अमुक एवा शब्द होय के जे तमारे आगळ जे अने बधे काम आवे, अमुक एवा अगत्यना शब्द होय ए आपणे वाँचवाना छे, याद राखवाना छे अने लखवाना छे। तो हूँ बोलती जाऊँ, तमे तमारी बुक में एक बार लखी नाखो, पछी ए बधा शब्द तमारे पाका करवाना छे। बधा स्पेलिंग साव सहेला छे पण खूब ज अगत्यना छे। मतलब के जे शब्दनो वारंवार उपयोग थतो होय एने आपणे शुं कहीए के शब्द वधारे आपणे उपयोगमां आवे। चलो नोट अने पेन काढो। શું કે છે આપણને, કેટલાક અગત્યના શબ્દો વાંચો, યાદ રાખો અને ઉદાહરણ મુજબ લખો। તો પહેલો શબ્દ શું છે? આઈ। આઈ એટલે શું થાય? હું। આઈ, આઈ એટલે હું। પછીનો શબ્દ શું છે? વી, ડબલ્યુ ઈ। વી એટલે કે અમે। ત્યાર પછીનો શબ્દ યુ, વાય ઓ યુ। યુ એટલે શું થાય? તું અથવા તો તમે। વાય ઓ યુ, યુ એટલે કે તું અથવા તો તમે। ત્યાર પછી હી, એચ ઈ। ही એટલે કે તે। ત્યાર પછીનો શબ્દ છે શી, એસ એચ ઈ। શી એટલે તેણી। ત્યાર પછી ઈટ, આઈ ટી। આઈ ટી, ઈટ એટલે તે। ત્યાર પછીનો શબ્દ છે ધે, ટી એચ ઈ વાય। ટી એચ ઈ વાય, ધે એટલે કે તેઓ। ત્યાર પછી એમ, એ એમ, એમ એટલે છું। ત્યાર પછી ઇઝ, આઈ એસ, ઇઝ એટલે છે। ત્યાર પછી આર, એ આર ઈ, આર એટલે છીએ। તો આ બધા શબ્દોમાં તમને શું ખબર પડી કે આપણે ગુજરાતી વાક્ય બોલતા હોય કે હું જાઉં છું અથવા તો આવું છું અથવા તો આપણે એમ કહીએ કે અમે લોકો સ્કૂલે જાય છીએ, તો હું, અમે, તું, તમે, તે, તેણી, તે, તેઓ, છું, છે, છીએ, મતલબ કે આ બધા શબ્દ કેવા છે કે આપણે રોજિંદા રોજબરોજના વાક્ય હોય, આપણે વાતચીત કરતા હોય એમાં આપણે આ બધા શબ્દ છે એ આપણે બોલતા હોઈએ। ગુજરાતીમાં તમે કોઈ પણની સાથે વાત કરતા હોય તો આપણે વાત કરતા જ હોઈએ, એમાં બધા શબ્દ આવે કે મારી પાસે પેન છે, આવે ને। પછી એમ એટલે શું થાય? છું। તો તમે એમ કહો કે હું વિદ્યાર્થી છું, કોઈ પૂછે કે તું શું કરસ એમ, તો હું વિદ્યાર્થી છું, હું 3જા ધોરણમાં ભણું છું। મતલબ કે આ બધા શબ્દ કેવા છે કે તમે રોજબરોજ તમારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે, રોજે રોજ તમે કોઈની સાથે વાત કરતા હોય ત્યારે આ બધા શબ્દ તમારે ઉપયોગમાં આવે। તો ગુજરાતીમાં તો તમને ખબર જ હોય, ગુજરાતીમાં તમને બધા શબ્દ છે એ આવડતા હોય, પણ એ શબ્દને તમારે અંગ્રેજીમાં કેવી રીતે બોલવા એના માટે પહેલાં આપણે આ શબ્દ પાકા કરવાના છે। આ બધા શબ્દ છે એ તમારે લખી નાખવાના, લખી અને પાકા કરવાના, જેથી કરીને ખ્યાલ આવે તમને। પછી ક્યારેક તમારે અંગ્રેજીમાં બોલવું હોય તો તમને પહેલાં ખબર પડવી જોઈએ કે મારે મારા વિશે વાત કરવી છે તો અંગ્રેજીમાં શું થાય? હું વિદ્યાર્થી છું, તો એને અંગ્રેજીમાં બોલવું હોય તો કેવી રીતના બોલી શકો? કે આઈ એમ સ્ટુડન્ટ। આઈ એટલે હું, એમ એટલે છું, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, કે હું વિદ્યાર્થી છું, સમજાય છે? પછી તમારે તમારા મિત્ર વિશે વાત કરવી હોય તો એ
बॉय होय मतलब के छोकरो होय तो एना माटे शू वपराय ही। तमे एम तमारे एम केवू होय के आ मारो मित्र छे, तमारे कोई ने इंट्रोड्यूस करा होय मतलब के तमारे कोई ने मळावा होय तमारा मित्र ने, तो तमे शू कहो आ मारो मित्र छे, आ मारो फ्रेंड छे। तो अंग्रेजी में एने तमे केवी रीते बोली सको? तो अंग्रेजी में मित्र माटे शू वपराय खबर छे? जो आ रह्यो शब्द ही, ही पछी अहींयाथी लेवानो इज, ही इज माय फ्रेंड, ते मारो मित्र छे, समझाय छे? ही इज माय फ्रेंड के ते मारो मित्र छे। पछी छोकरी होय गर्ल्स होय तो एना माटे शू वपराय? सी, सी पछी पाछो इज, सी इज माय फ्रेंड के ते मारी मित्र छे अथवा तो तेणी मारी मित्र छे, समझे छे? पछी हवे कोई वस्तु माटे तमारे वापरवू होय के ते सफरजन छे, ते सफरजन छे तो सफरजन माटे शू वपराय खबर छे? ईट, आई टी ईट। सफरजन माटे अथवा तो कोई पण वस्तु माटे शू वपराय? ईट। कोई वस्तु होय, प्राणी होय, एना विशे तमारे वात करवी होय तो शू वपराय? ईट, आई टी ईट। ईट एटले ते। पछी ईट पछी शू आवे? इज, ईट इज, ईट इज एन एप्पल, ते सफरजन छे। तमारे कोई पण गुजराती वाक्यनुं अंग्रेजी करवू होय तो सरळताथी तमे करी शको, पण तमने ए गुजराती छे एनुं अंग्रेजी करता आवडवू જોઈએ, મતલબ કે ના એક એક શબ્દનું અંગ્રેજી તમને આવડવું જોઈએ, કયા ગુજરાતી શબ્દનો મતલબ અંગ્રેજી શું થાય એ તમને ખબર હોવી જોઈએ। કે ગુજરાતી શબ્દ છે સફરજન છે એનું અંગ્રેજી શું થાય? તો એપલ થાય ને। પછી તે સફરજન છે તો તે શબ્દ છે ગુજરાતી છે, તો તે શબ્દનું આપણે અંગ્રેજી કરવું પડે। સફરજન માટે શું વપરાય? ઇટ, ઇટ ઇઝ એન એપલ, સમજાય છે? આપણે આઈ વિશે શીખી ગયા, આઈ સાથે શું આવે? એમ, કે આઈ એમ સ્ટુડન્ટ। હવે શું આપે છે? કે વી, વી એટલે શું થાય? અમે, વી એટલે અમે। આપણે આપણા વિશે વાત કરવી હોય, આપણા પરિવાર વિશે વાત કરવી હોય ત્યારે શું વપરાય? વી, વીની સાથે હંમેશા શું આવે? આર, વી આર। આપણે આખો ક્લાસ બેઠો હોય ત્યારે આપણે કેવું હોય કે અમે બધા વિદ્યાર્થીઓ છીએ તો શું આવે? વી આર સ્ટુડન્ટ્સ, વી આર સ્ટુડન્ટ્સ। વી છે એ બહુવચન છે એટલે વીની સાથે શું આવશે? આર। ત્યાર પછી યુ, યુની સાથે પણ શું આવે? આર। યુ એટલે કોણ? તો કે આપણા વિશે નહીં, આપણી સામે કોઈ હોય એના વિશે વાત કરવી હોય, તું અથવા તો તમે એના વિશે વાત કરવી હોય ત્યારે શું વપરાય? યુ। હવે શું છે? ધે, ધે એટલે શું થાય? તે ઓ, ધે એટલે શું થાય? તે ઓ। ધેની સાથે હંમેશા શું આવે? આર। ધે એટલે તેઓ, શેમાં આવે? બહુવચનમાં, તો તેની સાથે શું આવશે? આર, ધે આર, સમજાય છે? હવે આ એક વખત આપણે બીજી વખત રિપીટેશન કરી લઈએ બધા શબ્દનું, હજી આપણે બીજો વિડીયો આવશે, હજી આવવાના અગત્યના શબ્દ છે એના માટે આપણે બીજો વિડીયો જોશું, પણ ત્યાં સુધી આપણે આ બધા શબ્દ પાકા થઈ જવા જોઈએ। તમારે ફટાફટ અંગ્રેજી શીખવું છે ને તો આ બધા શબ્દ પહેલાં આપણે પાકા કરી લેશું। એકવાર બીજી વાર શબ્દ જોઈ લઈએ। આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તો તમે, હી એટલે કે તે, સી એટલે કે તેણી, ઇટ એટલે તે, ધે એટલે તેઓ। પછી શું આવ્યું? એમ, એમ એટલે છું। કોના પછી એમ આવે? આઈ પછી, આઈ એમ। પછી ઇઝ એટલે છે, ઇઝ કોના પછી આવશે? હી, સી અને ઇટ,
ત્રણ પછી શું આવશે? ઈટ. ઈટ એટલે તે. હી, સી અને ઈટ એના પછી શું આવશે? ઇઝ. હી ઇઝ, સી ઇઝ અને ઈટ ઇઝ. ત્યાર પછી શું છે? આર. તો આર શેમાં આવશે? વી પછી, યુ પછી અને ધે પછી. આર એટલે શું થાય? છીએ. વી આર, યુ આર અને ધે આર. સમજાઈ ગયું બધાને? ચલો આજ માટે આપણે આટલું રાખીએ. હજી પણ આવા થોડા શબ્દ છે, આપણે આપણા બીજા વિડીયોમાં જોઈ લેશું. થેન્ક યુ.